જય સોમનાથ ભગવતી એડ એજન્સીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસ, તો ચાલો આ દિવસે આપણે બધા મળી અને જે આપણા ફેવરિટ શિક્ષક હોય, ગુરુ હોય, તેની વાત કરીએ અને ભૂતકાળ વાગોળીએ. મારા આદરણીય ગુરુ છે શ્રી ઉનડકર સર અને શ્રી દીપક તન્ના સર. ગુરુઓ વિશે કહેવામાં આવ્યું છે કે માતૃ દેવ ભવ, પિતૃ દેવ ભવ, આચાર્ય દેવ ભવ, અતિથિ દેવ ભવ. ચાર વેદની અંદર ગુરુની મહિમા અપાર રીતે દર્શાવવામાં આવી છે. અને ગુરુ ગોવિંદસિંહે તો ત્યાં સુધી કીધું છે ગુરુની બાબતમાં કે ગુરુ ગોવિંદ દોનો ખરે, ગુરુ ગોવિંદ દોનો ખરે, કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી કી ગોવિંદ દિયો ભતાય. આ છે ગુરુની મહત્વ દર્શાવતા ઉપવાક્યો. હવે વાત કરીશ સૌપ્રથમ શ્રી ઉનડકર સરની. ઉનડકર સર સચ્ચે ગ્રેટ પર્સન એન્ડ સચ્ચે ગ્રેટ વુમન બી. તે મને એકાઉન્ટ ભણાવતા, પરંતુ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ અનુરૂપ તે ચાલતા. તે એકાઉન્ટ ભણાવતા, પરંતુ એકાઉન્ટનો ચોપડો ઉનડકર સરે અમારા માટે ક્યારેય રાખ્યો ન હતો. કહેવાનો મિનિંગ એ છે કે તેના માટે જ્ઞાન આપવું મહત્વનું હતું, નહીં કે પૈસા. આ સરને હું દંડવત પ્રણામ કરું છું અને યસ અને એક વાક્ય આપની સમક્ષ જરૂર રજૂ કરીશ. એક દિવસનો સમય હતો કે બે વિદ્યાર્થીઓ આવી અને સાહેબે કીધું કેમ લેટ થયું. તો તેને જવાબ આપ્યો, સર રસ્તામાં પોઈન્ટ વાળા મળ્યા હતા, તો તે કારણોસર ડિસ્કશનમાં થોડોક સમય વયો ગયો અને એની અમારી પાસેથી ખોટી રીતના પૈસા લીધા અને અમને આવવામાં લેટ થઈ ગયો. સાહેબે તેને બેસાડ્યા. સાહેબ એકાઉન્ટ ભણાવતા સાહેબને ગુણ હતો કે તે વાક્ય કહેતા તે વ્યક્તિને સીધે સીધું સમજાઈ જતું, જેનો ફોલ્ટ હોય તેને સીધે સીધું સમજાઈ જતું કે આ સર 50 વ્યક્તિની વચ્ચે મને જ કહે છે. શ્રી ઉનડકર સાહેબે થોડીક વાર એકાઉન્ટના દાખલા ભણાવતા ઉદાહરણ આપતા આપતા કહ્યું કે તે પોઈન્ટ વાળાએ કર્યું તે યસ ખોટું કર્યું છે, પરંતુ તમે એક સમયે એવા પોચ ઉપર પહોંચો ને પછી તમે એવું કાર્ય ન કરો તો તમે બેસ્ટ છો. આ હતા મારા શ્રી આદરણીય શ્રી ઉનડકર સર. હવે વાત કરીએ શ્રી દીપક તન્ના સરની. શ્રી દીપક તન્ના સર મારા ફેવરિટ શિક્ષકોમાંના એક. શ્રી દીપક તન્ના સરનો સ્વભાવ શાંત અને સરળ, પરંતુ એક વાત અવશ્ય કહીશ કે જે તે કહેતા તે દિલથી કહેતા હતા, સાચું કહેતા હતા અને ઈમાનદારી પૂર્વક કહેતા હતા, અને તેનું ઉદાહરણ તમારી સામે છે. મને બરાબર એક વાક્ય યાદ છે કે સર દીપક સર, શ્રી દીપક સર, આપે એક વાર એક્ઝામ લીધી હતી, લગભગ કાળી ભૂલ ન થાય તો 55 વ્યક્તિઓની સંખ્યા હતી અને આની અંદર લગભગ બધા વ્યક્તિઓને તમે એક્ઝામ એટલી હાર્ડ લીધી હતી કે લગભગ બધાને 0-0 જ આવ્યા હતા અને તેમાંનો હું પણ એક છું. તો સર મેં શું કર્યું હતું કે તમને બરાબર યાદ હશે કે મેં ઈ મીંડાની આગળ એકાદ આંકડો લગાડી મારા વાલીની સાઈન કરાવી અને પાછું તમને પેપર ભરવા માંડ્યું. મારા માઇન્ડમાંથી સર બધી વાત નીકળી ગઈ હતી, પરંતુ આપે એક વાર 55 જણાની વચ્ચે કીધું કે તમે મને નિરાતે મળજો, ત્યારે મને તો માઇન્ડમાંથી વાત નીકળી ગઈ હતી સર. તમે કીધું કે નિરાતે મળજો, મેં કીધું નહીં સર, જે કેવું હોય અત્યારે કયો. પછી તમે મને કીધું કે આવી રીતના ખોટું બોલાતું નથી અને એ પણ માતા પિતા સાથે કોઈ દિવસ ખોટું ન બોલે. સાહેબ તમે મને 55 મિનિટ સુધી એક્ઝેક્ટ તમે મને જે વાત કરી તે સર તમે બોલતા હતા અને તે વાત મારા હૃદયની અંદર ગ્રહણ થતી હતી. સાહેબ ત્યારથી મેં એક વસ્તુનો વિચાર અવશ્ય કરી લીધો કે સર ખોટું નથી બોલવું. બસ સર આજે જે લાઈફ જે પણ મળી છે સર, આજે મારી લાઈફ એમાં સર તમારી સચ્ચાઈનો પૂરેપૂરો મહત્વ છે સર. તમે જે વાત તમે દિલથી કરી હતી એનું પૂરેપૂરું મહત્વ છે સર. ને સર યુ આર બેસ્ટ, યુ આર ગ્રેટ સો કે ઈ 100% સર. ઘણી વાર અત્યારે શું બને છે સર કે ઘણી વાર લોકો મને વાતો કરે કે અત્યારે શિક્ષણ એક વ્યવસાય બની ગયો, ત્યારે હું સર બે વ્યક્તિઓના ઉદાહરણ અવશ્ય આપું છું. એમાં છે શ્રી ઉનડકર સર અને શ્રી દીપક તન્ના સર, કે તેના માટે શિક્ષણ એ વ્યવસાય નહીં, પરંતુ શિક્ષણ એ જ્ઞાનનો ધોધ છે, ગંગાનો પ્રવાહ છે, તે નિસ્વાર્થ ભાવે તમે લોકોને આપો છો. સર દીપક સર, શ્રી દીપક સર, શ્રી ઉનડકર સર, યુ આર બેસ્ટ, યુ આર ગ્રેટ,
અને તમારી આગળથી શિક્ષણનો જ્ઞાન લેવું એ અમારો લાવો હતો. તમને હું દંડવત પ્રણામ કરું છું અને અહીંયા શિક્ષક દિન નિમિત્તે હું મારી કૃતજ્ઞતા તમારા તરફથી વ્યક્ત કરું છું. તમને દંડવત પ્રણામ સર. જય સોમનાથ.